વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે 10મું ચેપ્ટર જે છે કોષ વિભાજન કોષ ચક્ર આપણે પૂર્ણ કર્યું. હવે આપણે ફરી એક નવા ચેપ્ટર તરફ પ્રયાણ કરીએ અને પાછું એ જ આપણું લિવિંગ ઓર્ગેનિઝમ જે છે, બરાબર, જીવંત વિશ્વ જે છે, લિવિંગ વર્લ્ડ જે છે, એમાં આપણે ત્રીજું ચેપ્ટર લઈએ. વર્ગીકરણના બે ચેપ્ટર શીખી ગયા, ત્યારબાદ આપણે સાયટોલોજીમાં ગયા, કોષવિદ્યામાં ગયા, કોષ વિશેની સમગ્ર માહિતી મેળવી, કોષચક્ર જોયું, કોષ વિભાજન જોયું. પાછા હવે આપણે આ જીવંત વિશ્વ લિવિંગ વર્લ્ડમાં જઈએ અને એ લિવિંગ વર્લ્ડમાં આપણે ત્રીજા નંબરનું જે ચેપ્ટર જે છે વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટ કિંગડમ એના વિશે હવે આપણે સમગ્ર માહિતી મેળવીશું. સેકન્ડ ચેપ્ટરમાં આપણે વિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શીખી ગયા. એમાંથી આપણે મોનેરા છે, પ્રોટિસ્ટા છે, ફૂગ છે એના વિશે ચર્ચા કરી ગયા છે. હવે આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, ત્રીજું ચેપ્ટર આપણું વનસ્પતિ સૃષ્ટિ છે, હોલ પ્લાન્ટ કિંગડમ છે, અને ચોથું જે ચેપ્ટર જે છે એ આપણું છે એનિમલ કિંગડમ એટલે કે પ્રાણી સૃષ્ટિ. ઓકે, તો આ ચાર ચેપ્ટરમાં આપણું લિવિંગ વર્લ્ડ જે છે એ આખું યુનિટ પૂર્ણ થશે. તો ત્રીજું ચેપ્ટર જે છે વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટ કિંગડમ, બરાબર. તો હવે આપણે પ્લાન્ટ કિંગડમ તરફ જઈશું. આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિ વિશે જોવાના છે. એમાંથી વનસ્પતિ જ્યાંથી ચાલુ થઈ છે, પ્રથમ જે અસ્તિત્વમાં આવેલી હતી તેવી ફૂગ વિશે પહેલાં શીખીશું, બરાબર છે. ફૂગ વિશે સમગ્ર અભ્યાસ કરીશું, કેટલા ટાઈપની ફૂગ છે, એમાં કયું કયું રંજક દ્રવ્ય આવેલું છે, કેટલા પ્રકાર પડે છે, બરાબર. તો ફૂગ વિશે માહિતી કેળવીશું. પછી આપણે જ્યાંથી વનસ્પતિનો ઉદ્ભવ થયો એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી વનસ્પતિઓ શીખીશું. ત્યારબાદ આપણે આવૃતબીજધારી, અનાવૃતબીજધારી, એકદળી અને દ્વિદળી આ બધી જ વનસ્પતિઓનો આ ક્લાસિફિકેશન જે છે, વર્ગીકરણ જે છે, હવે આપણે શીખવાના છે ત્રીજા ચેપ્ટરમાં. એટલે કે હોલ પ્લાન્ટ કિંગડમ, આખી વનસ્પતિ સૃષ્ટિ જે છે, વનસ્પતિ સૃષ્ટિમાં કેટલી કેટલી ટાઈપની વનસ્પતિઓ આવે એ સમગ્ર વિશે માહિતી આપણે પ્લાન્ટ કિંગડમમાં શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ચેપ્ટરમાંથી પણ નીટમાં સારા એવા એમસીક્યુનું વેઇટેજ જે છે એ હોય છે અને એ પૂછાતું હોય છે. એટલા માટે પ્લીઝ ખાસ વિનંતી કે આ ચેપ્ટરને પણ આપણે ખૂબ સારી રીતે યાદ રાખીશું. થોડું યાદ રાખવાનું વધારે છે ચેપ્ટરમાં, થોડું વાંચવું પણ વધારે પડશે. આમાં કેટલાક ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ છે, નીટના ટોપિક પણ સાથે સાથે જ ચાલીશું. ઓકે, ચાલો તો આપણે શરૂઆત કરીએ. પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું આપણે કે અગાઉના એમાં આપણે ખ્યાલ છે ને વિટેકરની પાંચ સૃષ્ટિઓ વર્ગીકરણ પદ્ધતિ હતી, બરાબર ને. 1969માં વિટેકરે પાંચ સૃષ્ટિઓ વર્ગીકરણ પદ્ધતિ આપેલી, એના મુજબ એમણે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એમાંથી મોનેરા વિશે શીખી ગયા, પ્રોટિસ્ટા વિશે શીખી ગયા અને ફૂગ શીખી ગયા. હવે બે જ બાકી છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, બરાબર. તો એ પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં ત્રીજા ચેપ્ટરમાં વનસ્પતિ સૃષ્ટિ ભણીએ છીએ અને ચોથા ચેપ્ટરમાં પ્રાણી સૃષ્ટિ ભણીએ છીએ. ઓકે, તો અહીં આપણે સમય બદલાવા ધરાવતી વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણી સમજ પર ભાર મૂકીશું. ફૂગ તથા મોનેરા પ્રોટિસ્ટાના સભ્યો કોષ દિવાલ ધરાવે છે, આનાથી આપણે પરિચિત છીએ કારણ કે આપણે સેકન્ડ ચેપ્ટર શીખી ગયા છે. તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે, તેમ છતાં પહેલાંના વર્ગીકરણ પ્રમાણે તેઓને એક જ સૃષ્ટિમાં મૂકેલા હતા. આની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છે કે ફૂગ તથા મોનેરા અને પ્રોટિસ્ટા સભ્યો કોષ દિવાલ ધરાવે. પહેલાં એવું હતું કે જે કોષ દિવાલ ધરાવે છે એ બધા વનસ્પતિ સૃષ્ટિમાં અને જે કોષ દિવાલ નથી ધરાવતા એ પ્રાણી સૃષ્ટિમાં, બરાબર છે. પહેલાંના વર્ગીકરણમાં તેમને એક જ સૃષ્ટિમાં મૂકેલા હતા. પછી રંજક દ્રવ્યના આધારે, પોષક ચક્રના આધારે, એટલે કે પોષણ પદ્ધતિના આધારે ફરી પાછા એને આપણે અલગ કરી નાખ્યા, એટલે પછી એને અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. તેથી સાયનોબેક્ટેરિયા કે જેઓ BGA નીલ હરિત લીલ તરીકે પણ ઉલ્લેખાય છે, તેઓ લીલથી વિશેષ કંઈ નથી, બરાબર. સાયનોબેક્ટેરિયા આપણે એમ કહીએ છીએ, નીલ હરિત લીલ પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા એમ કહું તો એ શું છે ભાઈ, એ પણ એક પ્રકારની લીલ છે, આદી લીલ છે. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિમાં લીલ, ત્યારબાદ દ્વિઅંગી, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી વનસ્પતિનું વર્ણન કરીશું.
લીલ તો આપણને ખ્યાલ જ છે, બરાબર છે. દ્વિઅંગીઓ, દ્વિઅંગીઓ એટલે શું, કોને કહેવામાં આવે દ્વિઅંગીઓ? તો વિદ્યાર્થી મિત્રો, જે વનસ્પતિ જે છે બરાબર, એની શરીર રચના જે છે મૂળ પ્રકાંડ પર્ણોમાં વિભાજિત થતી નથી, તો એને શું કહેવામાં આવે? દ્વિઅંગી કહેવામાં આવે છે, બરાબર. ફક્ત બે જ અંગ આવેલો હોય, મૂળ જે છે બરાબર, પ્રકાંડ અને પર્ણ, પણ મૂળ આવેલા હોતા નથી. જો આવેલા હોય તો આ ટાઈપના નાના બરાબર છે એને કહેવામાં આવે મૂલાંગો કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? મૂલાંગો. એને આપણે મૂળ ના કહી શકીએ. નાના નાના પાતળા તંતુ જેવા હોય, બરાબર છે, તો એને આપણે મૂળ તો ના બોલી શકીએ, આપણે મૂલાંગો બોલી શકીએ. તો એવી વનસ્પતિ છે, તો એને આપણે દ્વિઅંગી કહીએ છીએ. અને બે જ અંગ છે, પ્રકાંડ અને પર્ણ. ત્રિઅંગીઓ, જેની શરીર રચના મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત થતી હોય, એ વનસ્પતિને શું કહેવામાં આવે છે? ત્રિઅંગીઓ કહેવામાં આવે છે. અનાવૃત બીજધારી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે શું, કોને કહેવામાં આવે છે અનાવૃત બીજધારી વનસ્પતિ? અગાઉ પણ શીખી ગયા છે, બીજ બીજ પત્રોથી રક્ષાયેલું હોતું નથી, ખુલ્લા બીજ હોય છે, નગ્ન બીજ હોય છે, તો આને કહેવામાં આવે અનાવૃત બીજધારી. આવૃત બીજધારી એટલે શું? ભાઈ, બીજ એ બીજ પત્રોથી રક્ષાયેલું હોય છે, બીજ એ બીજ પત્રોથી રક્ષાયેલા હોય છે, ઢંકાયેલા હોય છે, બીજ ખુલ્લા હોતા નથી, બરાબર છે. તો એને શું કે, સોરી, બીજ ખુલ્લા હોય, ઢંકાયેલા હોય, તો આપણે એને બોલીએ છીએ આવૃત બીજધારી. શું બોલીએ છીએ? આવૃત બીજધારી. અનાવૃત બીજધારી, બીજ બીજ પત્રોથી રક્ષાયેલા હોતા નથી, એની આસપાસ બીજની ફરતે કોઈ આવરણ આવેલું નથી, તો અનાવૃત બીજધારી. અને બીજ બીજ પત્રોથી રક્ષાયેલા હોય, આવૃત બીજધારી, બરાબર. તો હવે આપણે આવૃત બીજધારી વનસ્પતિના વર્ગીકરણ સંબંધિત કેટલીક બાબતો જે છે બરાબર, તે આપણે આપણે સમજીએ, અને વર્ગીકરણ માટેની પણ કેટલીક પદ્ધતિઓ જે છે એ પણ આપણે જોવાની છે. પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં જો ધ્યાન રાખજો, અહીં કશું કહેવામાં આવી રહ્યું છે, MCQમાં પૂછાયું છે એટલા માટે. તો પહેલાં જ્યારે વર્ગીકરણ કરાવવામાં આવતું હતું, તો એ વર્ગીકરણ પદ્ધતિમાં ફક્ત અને ફક્ત બાહ્યાકાર દ્રષ્ટિએ જ, અથવા તો બહારના અંગો જે છે બરાબર છે, બાહ્યાકાર લક્ષણો જે છે તેને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવતું હતું, બરાબર. વર્ગીકરણ ફક્ત પ્રકૃતિ, રંગ અને પર્ણોની સંખ્યા, આકાર, આ બધા શું છે? બાહ્યાકાર લક્ષણ છે, બરાબર. તો તેમના આધારે જ બાહ્યાકાર લક્ષણોનો જ ઉપયોગ થતો હતો. તેઓ મુખ્યત્વે જે બહારથી જે લક્ષણો કે એને મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ કહેવામાં આવે, અને એ વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો છે એટલે એને કહેવામાં આવે વેજીટેટિવ કેરેક્ટર્સ. શું કહેવામાં આવે છે? વેજીટેટિવ કેરેક્ટર્સ. કે પુકેસર ચક્ર, એને ઇંગ્લિશમાં કહેવાય એન્ડ્રોશિયમ, રચના ઉપર આધારિત હતું, બરાબર. કોના દ્વારા એનું વર્ગીકરણ કરવામાં આવતું? બાહ્યાકાર લક્ષણો અથવા તો પુકેસરને અનુલક્ષીને. લિનિયસ દ્વારા આપવામાં આવેલી પદ્ધતિ, આવી પદ્ધતિઓ કૃત્રિમ હતી, બરાબર છે. ખાલી બાહ્યાકાર લક્ષણોને ધ્યાનમાં રાખીને વેજીટેટિવ કેરેક્ટર્સ આપી, તે આર્ટિફિશિયલ હતી. આ પદ્ધતિ કઈ હતી? કૃત્રિમ પદ્ધતિ હતી, કારણ કે તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત હોવાથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલી હતી. વધુમાં, કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્ત્વ આપે છે, બરાબર. વાનસ્પતિક મૂળ પ્રકાંડ પર્ણની સંરચના કેવી છે અને પુકેસરની રચના કેવી છે, એટલે વાનસ્પતિક જે લક્ષણો જે છે અને જે લિંગી લક્ષણો જે છે એને એક સરખું મહત્ત્વ આપે છે. આ સ્વીકૃત નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. સ્વાભાવિક છે ને, મૂળ પ્રકાંડ અને પર્ણ તો પર્યાવરણમાં કોઈ કારકો હોય તો એના કારણે આ વનસ્પતિઓમાં ફેરફાર થતા હોય મૂળ પ્રકાંડ પર્ણોમાં, તો એના આધારે આપણે એને વર્ગીકરણમાં ન મૂકી શકીએ, કારણ કે દરેક સિઝનમાં બદલાતું હોય છે, બરાબર. તો એને શું કહેવાય, એ એટલું ઓથેન્ટિક ના હોય, બરાબર છે ને, કે પર્યાવરણ લક્ષણોથી અસર પામતું હોય છે. એનાથી વિરુદ્ધમાં નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ વિકાસ પામી કે જેઓ સજીવ વચ્ચેના પ્રાકૃતિક સંબંધ આધારિત છે. ચલો આપણે બે જોજો, હો, આપણે બે વર્ગીકરણ પદ્ધતિના નામ લીધા છે અહીંયા. એક લીધું આર્ટિફિશિયલ, જે ફક્ત બાહ્યાકાર લક્ષણ અને પુકેશનને ધ્યાનમાં રાખીને આપવામાં આવતું હતું, અને બીજું હતું નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, એટલે કે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ, બરાબર. એમાં શું હતું કે એમાં સજીવો અને વચ્ચેના પ્રાકૃતિક સંબંધો પર આધારિત હતું, બરાબર. એ જે વનસ્પતિઓ છે એના સજીવો, એની આસપાસ રહેતા પર્યાવરણમાં રહેતા સજીવો, એ સજીવો આધારિત આંતર સંબંધો આધારિત હતું.
તેના માત્ર બાહ્ય લક્ષણને ધ્યાનમાં નથી લેવાયા, પરંતુ તેની સાથે સૂક્ષ્મ સંરચના અને અંતસ્તરત્ના ભ્રૂણવિદ્યા બરાબર છે એમને પણ ધ્યાનમાં લેવાયા હતા. કે ફક્ત નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિમાં ફક્ત અને ફક્ત બહારના લક્ષણો જે છે બરાબર છે એને ધ્યાનમાં લેવાયા નથી, પરંતુ એની સાથે સાથે એની અંતસ્થ સૂક્ષ્મ રચના બરાબર છે અને શું કહેવાય અંતસ્થ રચના. જ્યારે કોઈપણ વનસ્પતિની અંતસ્થ રચના વિશે અભ્યાસ કરીએ ત્યારે અભ્યાસ કરતું શાસ્ત્રને એનાટોમી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એનાટોમી કહેવામાં આવે છે. ભ્રૂણવિદ્યા, જ્યારે ભ્રૂણનો અભ્યાસ કરવાનો હોય તો એની સાથે સંકળાયેલી લાઇનિંગ જે છે બ્રાન્ચ જે છે એને એમ્બ્રિયોલોજી કહેવામાં આવે છે, ભ્રૂણવિદ્યા કહેવામાં આવે છે બરાબર. તો એનાટોમી સેક્શન, એનાટોમી એટલે શું? તો અંતસ્થ રચના, તો એને શું કહેવામાં આવે છે? એનાટોમી કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ પડી ગયો તમને? અંતસ્થ રચના આધારિત હોય તો એને શું કહેવામાં આવે છે? એનાટોમી કહેવામાં આવે છે. હવે આપણે અલગ અલગ ટાઈપના જે વર્ગીકરણ પદ્ધતિ જે છે આપણે એના વિશે ચર્ચા કરીએ. નીટમાં એમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે, એટલા માટે આપણે આ પ્રકારે એના અલગ પાર્ટ પાડીને આપણે એના વર્ગીકરણ પદ્ધતિને હાઇલાઇટ કરીશું. પહેલી જ પદ્ધતિ આર્ટિફિશિયલ, જે આપણે અગાઉ હમણાં જ એની વાત કરી, આર્ટિફિશિયલ પદ્ધતિમાં શું થાય? ફક્ત અને ફક્ત બાહ્યાકાર લક્ષણો ને અને પુકેસર ચક્રને ધ્યાનમાં રાખીને જ જે વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવે એ આર્ટિફિશિયલ વર્ગીકરણ પદ્ધતિ છે બરાબર. કોને આપેલી હતી? લિનિયર્સ દ્વારા આપવામાં આવેલી પદ્ધતિ છે. કઈ છે? લિનિયર્સ દ્વારા. ઓકે, ખ્યાલ પડી ગયો? તો અહીંયા એક ક્વેશ્ચન થઈ જાય ને, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કોને આપી હતી? તો કોણ છે? લિનિયર્સ. એ કોણે આપેલી હતી? લિનિયર્સ. તેમાં શું સમાવેશ કરવામાં આવે છે? ફક્ત પ્રકૃતિ રંગ, પણોની સંખ્યા, આકાર બરાબર છે, ઉપર છેલ્લા બાહ્યાકાર લક્ષણો, મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો કે પુકેસર ચક્ર રચના આધારિત હતી. તમને પૂછી શકે કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં તમે કોનો કોનો સમાવેશ કરાવી શકો, કેવા કેવા કેરેક્ટર્સ જે છે બરાબર છે કે જેનો સમાવેશ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં થતો હોય છે, અને કોણે આપેલી હતી? લિનિયર્સ દ્વારા. ઓકે, ખ્યાલ પડી ગયો? પ્રકૃતિની રંગ, પણોની સંખ્યા, આકાર, વાનસ્પતિક લક્ષણો ઉપરાંત પુકેસર આધારિત હતી. પછી તો જે છે એમનું એમ જે આગળ જોઈ ગયા તે જ પ્રમાણે કે એને બહુ કન્સિડર ઓથેન્ટિક ગણવામાં આવી હતી નહીં, કારણ કે પર્યાવરણની સાથે ખૂબ સરળતાથી એમાં અસર પામતા હોય છે વાનસ્પતિક લક્ષણો, એટલા માટે એને કન્સિડર કરવામાં આવી હતી નહીં. ચલો, ત્યારબાદ સેકન્ડ, ત્યારબાદ છે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. આ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ જે છે એને નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે ઓળખી શકીએ છીએ આપણે. આ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ જે છે તેમાં શું કરવામાં આવે? તો સજીવો વચ્ચેના બરાબર શું છે? સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો પર આધારિત હોય. ફક્ત અને ફક્ત બાહ્ય લક્ષણ ધ્યાનમાં નથી લેવાતા, પણ તેની સાથે સાથે એની સૂક્ષ્મ રચના, એની અંતસ્થ રચના, એની ભ્રૂણવિદ્યા બરાબર, વનસ્પતિ રસાયણવિદ્યા એને કહેવાય ફાયટોકેમિસ્ટ્રી, જેવા આંતરિક એટલે કે વનસ્પતિમાં રહેલા કેટલાક રસાયણો જે છે, કયા કયા પ્રકારના રસાયણો જે છે બરાબર છે, જે વનસ્પતિમાં કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે તો એને કહેવામાં આવે છે ફાયટોકેમિસ્ટ્રી, જેવા આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. સપુષ્પી વનસ્પતિ માટે આવું વર્ગીકરણ બેન્થામ, જ્યોર્જ બેન્થામ અને જોસેફ હુકર, અથવા તો તમે એવું બોલી શકો બેન્થામ એન્ડ હુકર બરાબર. શું બોલી શકો? બેન્થામ અને હુકર દ્વારા આપવામાં આવેલું હતું. વિદ્યાર્થી મિત્રો, આ બેન્થામ અને હુકરનું યોગદાન બહુ વધારે છે, કારણ કે એમને વનસ્પતિના સંદર્ભ ગ્રંથ જે છે બરાબર એ તૈયાર કરેલા હતા. અત્યારે પણ વનસ્પતિના વર્ગીકરણ માટે જે સંદર્ભ ગ્રંથો વપરાય છે એને કહેવામાં આવે છે બેન્થામ અને હુકરના ફ્લોરા. શું કહેવામાં આવે છે? બેન્થામ અને હુકરના ફ્લોરા. કેમ? ફ્લોરા શબ્દ તો તમને ખ્યાલ છે ને, હું બોલી ગઈ છું. વનસ્પતિનો જ્યારે પણ અભ્યાસ કરતા હોય એ સંદર્ભ ગ્રંથને ફ્લોરા કહેવામાં આવે, અને જ્યારે પ્રાણી સંબંધિત સંદર્ભ ગ્રંથનો ઉપયોગ કરવાનો હોય તો એનો ફૂના કહેવામાં આવે. તો બેન્થામ અને હુકર જે છે આ બે અલગ અલગ વૈજ્ઞાનિક છે, પણ એમ સંયુક્ત રીતે વનસ્પતિના સંદર્ભ ગ્રંથો જે છે તૈયાર કરેલા હતા, એમાં ખૂબ અગત્યની માહિતી વનસ્પતિના વર્ગીકરણને લગતી આપેલી હતી. એટલે આજે પણ જ્યારે વનસ્પતિનું વર્ગીકરણ કરવાનું હોય તો કઈ બુક લેવામાં આવે છે, અથવા તો કોનો યુઝ કરવામાં આવે છે? બેન્થામ અને હુકરના ફ્લોરાનો યુઝ કરવામાં આવે છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ નામ છે, જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર.
ઓકે, તો એમણે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ આપેલી હતી. ચાલો ત્યારબાદ જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. કઈ છે? જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. આ જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિમાં શું છે આપણે એ ચર્ચા કરીએ. હાલમાં જાતિ વિકાસીય એટલે કે ફાઇલોજીનેટિક, જોજો હા, એક 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 શાખા બધી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તમને ખ્યાલ પડવી જોઈએ કે જાતિ વિકાસ કે શાખા ને શું કહેવાય, તો ફાઇલોજીનેટિક્સ. શું કહેવામાં આવે છે? ફાઇલોજીનેટિક્સ. વર્ગીકરણ પદ્ધતિ વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિમાં કેવી વનસ્પતિનો સમાવેશ કરશે કે જેમાં ઉદ્વિકાસ થયેલો હોય, બરાબર છે? હા, તો તેના દ્વારા એની વર્ગીકરણ પદ્ધતિ એ ઉદ્વિકાસીય પર આધારિત હોય છે, જે સ્વીકાર્ય છે અને એનાથી એવી ધારણા બંધાય કે એક સરખા વર્ગકમાં સમાવિષ્ટ સજીવોના પૂર્વજો એક જ હતા. કહી શકાય કે નહીં કહી શકાય? આપણે એવું નથી કહેતા કે ભાઈ આપણે વાંદરાઓમાંથી ઉતરી આવ્યા છીએ, વાંદરાઓ આપણા પૂર્વજો છે. કઈ રીતે આપણે કહીએ છીએ? કારણ કે આપણા વર્ગક જે છે બરાબર એક સરખા હોય અને પૂર્વજો કેવા છે એમાં સમાન લક્ષણ ધરાવતા હતા. પછી એ પૂર્વજોમાં જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ ઉદ્વિકાસ થતો ગયો અને આપણી અસ્તિત્વમાં આવ્યા, બરાબર છે? તો જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિમાં કયું કેરેક્ટર્સ મેઇન પાર્ટ છે? તો ઉદ્વિકાસીય. આપણે અત્યારે હાલમાં બીજા ઘણા સ્ત્રોતોમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરી તેની મદદથી વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરી શકીએ છીએ. જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓના પુરાવા ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ મહત્ત્વની બને છે. અશ્મિઓ, ભાઈ બહુ વર્ષો પહેલાં જ્યારે કોઈક સજીવ અસ્તિત્વમાં આવ્યો હોય અને એ ડટાય છે અને એની છાપ સ્વરૂપે જ્યારે આપણને મળતું હોય, સ્કેલેટન પણ મળતો હોય, તો એ પણ એક પ્રકારનું અશ્મિ જ છે. ઈંડાઓ મળે તો એ પણ એક પ્રકારનું અશ્મિ છે. અવશેષો મળે તો આપણે એને શું બોલીએ છીએ? અશ્મિ કહીએ છીએ. ફોસિલ્સ, બરાબર? ફોસિલ્સને ઇંગ્લિશમાં અશ્મિને ઇંગ્લિશમાં ફોસિલ્સ કહેવામાં આવે. તો એ જે પુરાવા જો છે, એ જે અશ્મિઓ જે છે એના ઉપરથી આપણે પહેલાં કેવા હતા અને હમણાં કેવો ઉદ્વિકાસ થયો છે તે એના દ્વારા માહિતી આપણને મળી શકે છે. કોના દ્વારા મળી શકે છે? ફોસિલ્સ દ્વારા, અશ્મિઓ દ્વારા. તો એ અશ્મિઓ દ્વારા આપણે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ જે છે એમાં ઉદ્વિકાસ કઈ રીતે થાય છે, તો એ ઉદ્વિકાસ માટેના કોઈ પુરાવા તો જોઈએ, ખબર તો પડવી જોઈએ ને. હા, તો અશ્મિઓ એક પ્રકારના દસ્તાવેજો છે એવું પણ કહી શકાય. કેમ? હા, તો પહેલાં આ પ્રકાર હતું. પહેલાંની કોઈ સજીવની આપણને એવા કોઈ અવશેષો મળે તો તેના પરથી આપણે કહી શકીએ કે પહેલાં આટલા વર્ષ પહેલાંના સજીવો જે છે એ આ પ્રકારના હતા, પ્રાણીઓ આ ટાઈપના હતા. કેવી રીતે ઓળખી શકીએ? બેની છાપ મળી છે, એનું સ્કેલેટન મળ્યું છે, બરાબર છે? હા, એના અવશેષો મળ્યા છે, એના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યારબાદ ચોથી પદ્ધતિ જે છે એ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, એને ન્યુમેરિકલ ટેક્સોનોમી કહેવાય. વર્ગીકરણ પદ્ધતિથી તો આપણે પરિચિત છે, એને ટેક્સોનોમી કહેવામાં જ આવે છે. ટેક્સાનોમી આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખી ગયા છે. વનસ્પતિના વર્ગીકરણ તો વર્ગીકરણના અભ્યાસને શું કહેવામાં આવે છે? ટેક્સોનોમી કહેવાય. શું કહેવામાં આવે છે? ટેક્સોનોમી કહેવામાં આવે છે. સંખ્યાકીય, આંકડો, ચોક્કસ આંકડો નિર્દેશિત કરતી હોય, ન્યુમેરિકલ. શું કહેવામાં આવે છે? ન્યુમેરિકલ. સંખ્યાકીય અથવા તો આંકડાકીય ટેક્સોનોમી કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે, જે અવલોકિત કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે, બધા જ લક્ષણો સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દેશિત કરે છે અને પછી પ્રક્રિયા કરવામાં આવે છે. આ રીતે દરેક લક્ષણને એક સરખું મહત્ત્વ અપાયું છે અને એ જ સમયે ત્વરિત રીતે સેંકડો જેટલા લક્ષણોને ધ્યાનમાં લઈ શકાય છે. એટલે શું કે ભાઈ આ જે લક્ષણો જે મળે અથવા તો જે કોઈ માહિતી મળે એ ચોક્કસ આંકડાકીય સ્વરૂપે હોય, બરાબર? કોમ્પ્યુટરનો ઉપયોગ કરી એમાં સરળતાથી માહિતી મેળવવામાં આવે, બરાબર છે? ત્યારબાદ એમણે જે કંઈ અવલોકન કર્યો છે એને ચોક્કસ આંકડાઓ દ્વારા નિર્દેશિત કરવામાં આવે, સંખ્યા દ્વારા નિર્દેશિત કરવામાં આવે, ત્યારબાદ પ્રક્રિયા કરાવવામાં આવે, બરાબર છે? એટલે આપણને ઓથેન્ટિક આંકડો મળે. કોનો? ભાઈ વર્ગીકરણ જેનું કરવાનું છે, જે જાતિઓ જે છે તેનું. એટલા માટે એને કહેવામાં આવે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, જેવું નામ છે બસ એ જ પ્રમાણે એની વર્ગીકરણ પદ્ધતિ છે. ત્યારબાદ કોષ વર્ગીકરણ પદ્ધતિ. કઈ છે? કોષ વર્ગીકરણ પદ્ધતિ.
કોષ વર્ગીકરણ પદ્ધતિમાં શું કરવામાં આવે? તો વર્ગીકરણ વિધિઓ દ્વારા મૂંઝવણના નિરાકરણ માટે કોષ વર્ગીકરણ વિદ્યા સાયટોટેક્સોનોમી, વિદ્યાર્થી મિત્રો દરેક લાઇનિંગ આપણે યાદ રાખવાની છે, કોના અભ્યાસને શું કહેવાય આ નીટમાં પૂછાઈ શકે. કોષ વર્ગીકરણ વિદ્યા કોષોનું વર્ગીકરણ કરતી હોય તેવું શાસ્ત્ર, એને કહેવામાં આવે સાયટોટેક્સોનોમી. અને કોષ વિશેની જ્યારે માહિતી જોઈતી હોય, બરાબર, પેશી વિશેની, તો આપણે બોલીએ છીએ સાયટોલોજી બોલીએ છીએ. શું બોલીએ છીએ? સાયટોલોજી બોલીએ છીએ. કોષ વિશેની માહિતી, પેશીઓ વિશેની માહિતી, કોષ વિશેની સમગ્ર બાબત જે છે તેને સાયટોલોજી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સાયટોલોજી કહેવામાં આવે છે. તો કોષ વર્ગીકરણ વિદ્યા, કોષોનું વર્ગીકરણ કરતું શાસ્ત્ર જે છે એને શું કહેવાય? સાયટોટેક્સોનોમી કહેવાય. જે રંગસૂત્રોની સંખ્યા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વર્તણૂક જેવી કોષ વિદ્યા કે માહિતી આપે છે. બરાબર, કે કોષ વર્ગીકરણ વિદ્યામાં શું હોય, કોષમાં શું હોય? તો મોટે ભાગે તો કોનું કેરેક્ટર જોવાનું હોય? આપણે રંગસૂત્રોનું જ જોઈએ છે. રંગસૂત્ર દ્વારા તો જનનીક માહિતી આપણને પ્રાપ્ત થતી હોય. તો રંગસૂત્રની સંખ્યા કેટલી છે, એની રચના કેવી છે, એની વર્તણૂક કેવી છે વગેરે કોષ વિદ્યા કે માહિતી મળતી હોય છે. સામા કોષ વર્ગીકરણ પદ્ધતિ દ્વારા. ઓકે, ત્યારબાદ રસાયણ વર્ગીકરણ વિદ્યા, એને કહેવામાં આવે કેમોટેક્સોનોમી. શું કહેવામાં આવે છે? કેમોટેક્સોનોમી. આપણે યાદ રાખજો, દરેકે દરેક લાઇનિંગના નામ છે, આ વર્ગીકરણની બ્રાન્ચીસ છે. તમને આના ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. રસાયણ સંબંધિત વર્ગીકરણ વિદ્યા માટે નીચેનામાંથી કયો વિકલ્પ શક્ય છે? તો કેમોટેક્સોનોમી. શું કહેવામાં આવે છે? કેમોટેક્સોનોમી. બરાબર છે. તો રસાયણ વર્ગીકરણ વિદ્યા, એને શું કહેવાય? કેમોટેક્સોનોમી, કે જે વનસ્પતિઓના રાસાયણિક ઘટકો ઉપયોગમાં લેવાય છે. ખ્યાલ પડી ગયો તમને? હા, કે રસાયણ વર્ગીકરણ વિદ્યા દ્વારા વનસ્પતિઓમાં જે કોઈ પ્રકારના રસાયણો જે રહેલા હોય એ રસાયણની સમગ્ર માહિતી જે છે, બરાબર, એ આપણને રસાયણ વર્ગીકરણ વિદ્યા દ્વારા મળી શકતું હોય છે. ખ્યાલ પડી ગયો? હા, તો આજે આપણે શું જોયું? વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકરણ. આપણે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણ કોને કોને શીખવાના છે? એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃતબીજધારી, અનાવૃતબીજધારી, એકદળી, દ્વિદળી, આ બધી વનસ્પતિનો સમાવેશ કરવાના છે આપણે. ત્યારબાદ વિટેકરની પાંચ સૃષ્ટિઓ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે ત્રણને તો શીખી ગયા છે, બેને શીખવાની બાકી છે. અત્યારે આપણે એમાંની વનસ્પતિ સૃષ્ટિ શીખીએ છીએ અને ત્યારબાદ આપણે પ્રાણી સૃષ્ટિ શીખીશું. તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ પહેલાં જોઈ લઈએ આપણે. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપેલી હતી? લિનિયસ દ્વારા આપવામાં આવેલી હતી. તો આ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે? તો ફક્ત પ્રકૃતિના રંગ છે, પણોની સંખ્યા, આકાર, બરાબર છે, વાનસ્પતિક લક્ષણોનો ભૂ કેસરને લગતા હોય છે. ખ્યાલ પડે છે તમને? હા, પરંતુ આને કન્સિડર કરવામાં આવી નહીં. કારણ કે શું થયું, એમાં પર્યાવરણના કારકો પણ એમાં ફેરફાર કરતા હોય છે. પર્યાવરણમાં ચેન્જીસ થાય તેમ તેમને વાનસ્પતિક લક્ષણોમાં ફેરફાર થતા હોય છે. આથી આપણે આને અસરકારક રીતે સાબિત કરી શકીએ નહીં. ત્યારબાદ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. કુદરતી વર્ગીકરણ પદ્ધતિ જે છે કોને આપેલી હતી? બેન્થમ અને હુકરે. એમાં શું આપવામાં આવ્યું? તો એમાં સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો આધારિત હતી. એને બાહ્ય લક્ષણોને ધ્યાનમાં નથી લેવાયા, બરાબર, પરંતુ એની અતિ સૂક્ષ્મ રચના, એનાટોમી, અંતસ્થ રચના, ભ્રૂણવિદ્યા, રસાયણવિદ્યા, બરાબર છે, એવા કેરેક્ટર્સને ધ્યાનમાં લીધા. ખ્યાલ પડી ગયો? ત્યારબાદ જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ, ફાઇલોજીનેટિક્સ. તેમાં શું મહત્વનું છે? ઉદ્વિકાસ મહત્વનો છે, બરાબર, જેનાથી એક સરખા વર્ગકમાં સમાવેશ સજીવોના પૂર્વજો એક જ હતા એના અનેકોને આમાં કન્સિડર કરવામાં આવ્યા છે. ફોસિલ્સ એવિડન્સ એટલે કે અશ્મિઓના પુરાવા. ત્યારબાદ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, એને ન્યુમેરિકલ ટેક્સોનોમી કહેવામાં આવે. કોમ્પ્યુટર દ્વારા સરળતાથી બધી માહિતી કરવામાં આવે, લક્ષણો માહિતીના આંકડા, ચોક્કસ આંકડા મળે, સંકેતો દ્વારા નિર્દેશિત કરવામાં આવે, બરાબર છે. તો આપણે એને બોલીએ છીએ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. ત્યારબાદ કોષ વર્ગીકરણ પદ્ધતિ. તો કોષ વર્ગીકરણ પદ્ધતિને સાયટોટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે, જેમાં રંગસૂત્રોની સંખ્યા, રચના, વર્તણૂક અને કોષ વિદ્યા કે માહિતી મળતી હોય છે. રસાયણ વર્ગીકરણ વિદ્યા, રસાયણ વર્ગીકરણ વિદ્યાનું નામ શું છે? કેમોટેક્સોનોમી છે, જે વનસ્પતિના રાસાયણિક ઘટકોનો ઉપયોગમાં લેવાતા હોય છે. ઓકે, ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો તમને? હા, તો આ થઈ આજની પ્રસ્તાવના. આ વર્ગીકરણની જે પદ્ધતિઓ જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી નીટમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે, એટલા માટે આને નેગ્લેક્ટ કરતા નહીં.
બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લીલથી સ્ટાર્ટ કરીશું, કારણ કે પ્રથમ કોણ આવે છે, લીલ આવે છે. વનસ્પતિ સૃષ્ટિ ક્યાંથી ચાલુ થાય છે, લીલથી ચાલુ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલું જે થયું છે, આજે કરાવ્યું છે, દરેક વિદ્યાર્થી મિત્રો એક એક વાર લખવાનું રહેશે.